નમસ્કાર મિત્રો, જ્ઞાન જ્યોત કરિયર એકેડેમીમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે જોવાનું શરૂ કરી ચૂક્યા છો 5 ફેબ્રુઆરી 2023નું દૈનિક કરંટ અફેર્સ. આ કરંટ અફેર્સ મિત્રો આપણે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરી રહ્યા છીએ, તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ. મિત્રો, દરરોજના દિન વિશેષની અંદર આપણે દિન વિશેષ, મોટિવેશન, વ્યક્તિ વિશેષ, સ્પોર્ટ, દરેક જે અલગ અલગ કેટેગરી છે એની અંદરથી એવા મુદ્દાઓ છે કે જે પરીક્ષાનો ભાગ બની શકે છે તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારું કામ છે મિત્રો આ વિડીયોને સંપૂર્ણ જોવાનું છે અને ત્યારબાદ મિત્રો વિડીયોને લાઈક, તમારા મિત્રો સુધી શેર કરવાનું અને સાથે મિત્રો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરવાનું ખાસ ચૂકતા નહીં, જેથી મિત્રો અમારા મોટિવેશનની અંદર એક તો ખાસ વધારો થશે, તો એ ઇફેક્ટ તમારા ઉપર આવશે કે અમે વધારેને વધારે સારા વિડીયો તમારા સુધી પહોંચાડી શકશું. આ જે કરંટ અફેર્સ છે મિત્રો એની PDF પણ તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું. શરૂઆત કરીએ આજના મોટિવેશનથી. જિસકે પાસ ઉમ્મીદ હૈ વો લાખ બાર હાર કે ભી નહીં હારતા. મિત્રો, મુખ્ય વસ્તુ છે કે મનથી હારવાનું નથી. મેન વસ્તુ છે કે આપણે મનથી હારવાનું નથી. મન કે હારે હાર, મન કે જીતે જીત. મિત્રો, મનથી જો હારી જઈશું પહેલેથી જ તો આપણા જીતવાના ચાન્સ 100% થાય છે. તો મિત્રો, તમારે મનમાં એક વખત નક્કી કરી લીધું હોય કે આઈ કેન, હું આ કરી શકું છું, તો મિત્રો એ કામ તમે અવશ્ય, કદાચ તમે લાખ વખત અસફળ થાઓ તો પણ એ કામ સારી રીતે કરી શકો. ગઈકાલે આપણે પ્રશ્ન પૂછ્યો હતો, નાગાલેન્ડ સરકારે તાડના તેલ માટે કોની સાથે જોડાણ કર્યું છે? તો મિત્રો, એનો સાચો જવાબ છે પતંજલિ ફૂડ્સ. મયંકભાઈ હરણેસાનો ખૂબ ખૂબ આભાર. સાથે મિત્રો, જે 5 પ્રશ્ન આપણે પૂછીએ છીએ તલાટી મંત્રીની એક્ઝામમાંથી, એની અંદર ગોવિંદભાઈ પરમાર અને કિંજલબેન મકવાણા તેમજ મયંકભાઈ અરણેસાનો ખૂબ ખૂબ આભાર કે તેમને કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપ્યા છે. અન્ય મિત્રોને પણ એક રિક્વેસ્ટ છે, અન્ય મિત્રોને એક વિનંતી છે કે તમે પણ મિત્રો અમારી સાથે કન્વર્ઝેશન શરૂ રાખવા માટે, અન્ય મિત્રો સુધી અમારા સુધી જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવા માટે મિત્રો કોમેન્ટ સેક્શનની અંદર કરંટ અફેર્સ કે સ્પર્ધાત્મક પરીક્ષાને રિલેટેડ તમે કોઈ પણ બાબતને લખી શકો છો. તો મિત્રો કોમેન્ટ અવશ્ય કરશો. ફેબ્રુઆરી 2023ના અગત્યના દિવસો આપણે યાદી સ્વરૂપે જોઈએ. આજે તો કોઈ ખાસ દિન વિશેષમાં છે નહીં, પણ ગઈકાલ સુધીના આપણે કયા કયા દિવસો જોયા છે તો શરૂઆત કરીએ મિત્રો 1 ફેબ્રુઆરીથી. તો 1 ફેબ્રુઆરી યાદ રાખવાનું છે ભારતીય તટરક્ષક દિવસ. આ છે મિત્રો પ્રથમ દિવસ ફેબ્રુઆરી માસનો. 2 ફેબ્રુઆરીએ મિત્રો વેટલેન્ડ, જેને આપણે કહીએ છીએ આદ્રભૂમિ દિવસ. 4 ફેબ્રુઆરીએ આપણે 2 દિવસો જોયા, 1 વિશ્વ કેન્સર દિવસ અને 1 મિત્રો આપણે જોયો ચોરી ચોરા ઘટના ઉપરથી જે દિવસ છે એને આપણે કહેશું ચોરી ચોરા દિવસ. તો મિત્રો આ 4 દિવસો અત્યાર સુધીમાં ફેબ્રુઆરી માસના આપણે જોયા છે. જેમ જેમ આગળ દિવસો જશે તેમ આ કરંટ અફેરની અંદર આપણે આગળ જોવાનું શરૂ રાખશું. ગઈકાલે તલાટીકમ મંત્રી 2016માંથી જે આપણે 5 પ્રશ્નો પૂછ્યા હતા એના સાચા જવાબ શું છે એની ચર્ચા કરી લઈએ. કલેક્ટર શ્રી અપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નંબર 6માં પાડવી મિત્રો ફરજિયાત છે. ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે તે હેતુસર ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોષ મિત્રો નર્મદ દ્વારા તૈયાર કરીને પ્રકાશિત કર્યો. કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં SC ST અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ કરવાની સત્તા મળે છે? તો મિત્રો એ છે સમાનતાનો અધિકાર. જ્યારે મોહનને મહાદેવ ચરિત્રના લેખકનું નામ છે નારાયણ દેસાઈ. અને છેલ્લે 5મો પ્રશ્ન હતો, નીચેનામાંથી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ કહેવાય છે? તો મિત્રો એ છે આપેલા તમામ કાર્બન ડાયોક્સાઇડ, HFC અને CFC. આજના કરંટ અફેરની મિત્રો કરીએ શુભ શરૂઆત. સવારના 6 વાગે મિત્રો આપણે દરરોજ વિડીયો અપલોડ કરીએ છીએ. તમામ મિત્રોનો ફરી એક વખત આભાર કે જે બહોળી સંખ્યામાં જોવે છે અને મિત્રો કોઈ પણ પ્રકારનો ફેરફાર ઇચ્છતા હો તો પણ અવશ્ય તમે જણાવી શકો છો. પ્રથમ મુદ્દો આપણો છે ગઈકાલનો પ્રશ્ન. ગઈકાલે મિત્રો આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે નાગાલેન્ડ સરકારે તાડના તેલ માટે કોની સાથે જોડાણ કર્યું છે? ચર્ચા આપણે કરી રહ્યા છીએ નાગાલેન્ડ સરકારની. તો નાગાલેન્ડ સરકારે તાડના તેલ માટે પતંજલિ ફૂડ્સ લિમિટેડ સાથે મિત્રો જોડાણ કર્યું છે. હવે શું છે જોડાણના મુદ્દાઓ
અને આ કરંટ અફેર્સની અંદર આ મુદ્દો આપણને શું ખાસ કહેવા માગે છે. હવે નાગાલેન્ડ સરકાર અને પતંજલિ ફૂડ્સ લિમિટેડે ખાદ્ય તેલ ઓઇલ પામ પરના રાષ્ટ્રીય મિશન હેઠળ નાગાલેન્ડના ઝોન ખાસ કરીને મોકોકચુંગ લોંગલેગ અને મોન જિલ્લાની અંદર પામ તેલની ખેતી થાય અને પ્રક્રિયા હેઠળ વિકાસ અને વિસ્તાર વિસ્તરણ માટે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. કોણે કોણે સમજૂતી કરી છે? તો મિત્રો, એક તો રાજ્ય છે નાગાલેન્ડ સરકાર, અને બીજું છે પતંજલિ ફૂડ લિમિટેડ સાથે કરાર થયા છે. નાગાલેન્ડનો જે ઝોન 2 છે, વિસ્તાર 2 છે, એની અંદર મિત્રો પામ તેલની ખેતી થાય અને ખેડૂતની આવકમાં વધારો થાય એવા ઉદ્દેશ સાથે આ પગલું ભર્યું છે. 31 જાન્યુઆરીના રોજ નાગાલેન્ડના કૃષિ નિયામક એમ બેન યંથન અને પતંજલિ ફૂડ લિમિટેડના હેડ સુભાષ ભટ્ટાચાર્યએ કોહિમા ખાતે એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા છે. હવે પ્રશ્ન એવો થાય કે મિત્રો એમઓયુ શું છે? તો મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, જ્યારે કોઈ કંપની કોઈ દેશ એકબીજા સાથે કોઈ વ્યવહાર કરે તો એ લેખિતની અંદર જે હોય છે એને કહેવાય છે એમઓયુ. એમઓયુ મિત્રો ફાઇનલ ડીલ હોતી નથી, પણ એક પ્રકારનું તમે બહાનું કહી શકો કે ભાઈ એ આપણે ડીલ કરવાની જ છે, પણ અત્યારે બહાના સ્વરૂપે નક્કી કરી નાખી. તો એવું એક એમઓયુ છે નાગાલેન્ડના કૃષિ નિયામક એમ બેન યંથન અને મિત્રો પતંજલિના હેડ સુભાષ ભટ્ટાચાર્યએ બંને હસ્તાક્ષર કર્યા છે. આ જોડાણથી નાગાલેન્ડમાં તેલ પામ ઉત્પાદકો માટે ચોક્કસપણે મોટો પ્રોત્સાહન મળશે. મિત્રો, મુખ્ય ઉદ્દેશ છે કે પામ તેલનું મોટા પાયે ઉત્પાદન કરવું, એના માટે નાગાલેન્ડ સરકારે પતંજલિ ફૂડ્સ લિમિટેડ સાથે મિત્રો એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. હવે પતંજલિ ફૂડ્સ શું છે તો એની ચર્ચા કરીએ તો પતંજલિ ફૂડ્સ લિમિટેડ અગાઉ રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરીકે જાણીતું હતું અને મિત્રો સ્થાપના 1986માં દિનેશ સહારા દ્વારા કરવામાં આવેલી. ડિસેમ્બર 2019માં પતંજલિ આયુર્વેદિક કંપનીને ₹4,350 કરોડની અંદર ખરીદી અને કંપનીનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ રાખવામાં આવ્યું. મુખ્યાલય મિત્રો એનું આવ્યું છે એમપી, એટલે કે મધ્યપ્રદેશની અંદર. નાગાલેન્ડ આપણે મિત્રો ચર્ચા કરી રહ્યા છીએ, નાગાલેન્ડ અને પતંજલિની. તો પતંજલિ વિશે તો આપણે માહિતી મેળવી, તો હવે આપણે ચર્ચા કરી લઈએ નાગાલેન્ડની. મિત્રો આસામ, અહીંયા જોવો છો મણિપુર અને અરુણાચલ પ્રદેશ, આ ત્રણેય એના પાડોશી રાજ્ય છે જેની સાથે નાગાલેન્ડ સરહદ શેર કરે છે. અને આ જે વિભાગ તમે જોવો છો મિત્રો એ છે મ્યાનમાર કરીને દેશ, જેની સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ શેર કરે છે. 1 ડિસેમ્બર 1963ના રોજ એની સ્થાપના થઈ. 28માંથી 25મા ક્રમે વસ્તીમાં 28માંથી 15મા ક્રમે, જિલ્લાની સંખ્યા 16, રાજ્યસભા અને લોકસભાની સીટો 1-1 છે. સાક્ષરતા દર છે મિત્રો 80.11%. કોહિમા એનું પાટનગર છે. જગદીશ મુખી એના રાજ્યપાલ છે. નેફ્યુ રો મિત્રો એના મુખ્યપ્રધાન કે મુખ્યમંત્રી છે. બીજો મુદ્દો છે મોર્ગન સ્ટેનલીએ કયા વ્યક્તિને ભારતના નવા કન્ટ્રી હેડ, મોર્ગન સ્ટેનલીએ કયા વ્યક્તિને ભારતના નવા કન્ટ્રી હેડ તરીકે નિયુક્ત કર્યા? તો મિત્રો એ વ્યક્તિનું નામ છે અરુણ કોહલી, જેને તમે સચિત્ર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે મોર્ગન સ્ટેનલીએ અરુણ કોહલીને નવા ઇન્ડિયાના હેડ તરીકે નિયુક્ત કર્યા છે. ઇન્ડિયા હેડ, અને મિત્રો કોને નિયુક્ત કર્યા છે તો એ યાદ રાખવાનું છે, મોર્ગન સ્ટેનલી કોને હેડ, કોને મિત્રો અહીંયા એડ કર્યા છે, કોને હેડ બનાવ્યા છે, તો એ છે અરુણ કોહલી. કોહલી ખરા પણ અરુણ કોહલી, જે કંપનીના 26 વર્ષના અનુભવી સંજય શાહની જગ્યા લઈ રહ્યા છે. હવે કોની જગ્યાએ સ્થાન લીધું તો મિત્રો એ યાદ રાખજો, સંજય શાહ. આ ભૂમિકામાં કોહલી દેશમાં યુએસ બેંકના બિઝનેસનું નેતૃત્વ કરશે. કોહલી હાલમાં યુરોપ, ધ મિડલ ઇસ્ટ એન્ડ આફ્રિકા માટે મુખ્ય ઓપરેટિંગ ઓફિસર તરીકે કાર્ય કરી રહ્યા હતા, પણ મિત્રો હવે તે કામ કરશે મોર્ગન સ્ટેનલી દ્વારા નવા કન્ટ્રી હેડ તરીકે, વત્તા સ્થાન લેશે મિત્રો કોનું, તો એ તમારે યાદ રાખવાનું છે સંજય શાહનું. આપણે અરુણ કોહલીની ચર્ચા કરી રહ્યા હતા. હવે મિત્રો મોર્ગન સ્ટેનલી શું છે? તો મોર્ગન સ્ટેનલી અમેરિકન મલ્ટીનેશનલ ઇન્વેસ્ટમેન્ટ સાથે સાથે મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપની છે. 1935માં મિત્રો એની સ્થાપના થઈ. ન્યુયોર્ક સિટીની અંદર એનું હેડક્વાર્ટર છે, મુખ્યાલય છે. જેમ્સ પી ગોરમન મિત્રો એના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. આગળનો મુદ્દો છે તાજેતરમાં કયા રાજ્યમાં એશિયાનો પ્રથમ ફ્લોટિંગ ફેસ્ટિવલ શરૂ થયો?
આખા એશિયા ખંડનો પ્રથમ ફ્લોટિંગ ફેસ્ટિવલ. તો મિત્રો, એ છે મધ્યપ્રદેશ, આપણું પાડોશી રાજ્ય. હવે ગાંધીસાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ, નામ યાદ રાખજો ફ્લોટિંગ ફેસ્ટિવલનું. અને એ છે મિત્રો આપણા મહાત્મા ગાંધીના નામ ઉપરથી યાદ રાખી શકો, ગાંધીસાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ, જે એશિયાનો પ્રથમ ફ્લોટિંગ ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે. 1 ફેબ્રુઆરી બીજા મહિનાની 1 તારીખના રોજ મધ્યપ્રદેશના મંદસૌર, યાદ રાખજો નામ મંદસૌર ખાતે શરૂ થયો અને 4 ફેબ્રુઆરીએ પૂર્ણ થયો. તો 1-2 થી 4-2 સુધી ચાલ્યો મંદસૌર, જે આવે છે મિત્રો મધ્યપ્રદેશમાં. આ 4 દિવસીય ફ્લોટિંગ ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન મધ્યપ્રદેશ સરકારના પ્રવાસન, સંસ્કૃતિ અને ધાર્મિક ટ્રસ્ટ અને એન્ડોર્સમેન્ટ મંત્રી ઉષા ઠાકુરે કર્યું છે. હવે યાદ રાખજો, પ્રથમ છે એટલા માટે દરેક માહિતી મિત્રો ખૂબ અગત્યની બને. આપણે વાત કરી રહ્યા છીએ એશિયાના પ્રથમ ફ્લોટિંગ ફેસ્ટિવલની, અને એનું આયોજન મિત્રો મધ્યપ્રદેશમાં થયું છે. 1 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે આ ફ્લોટિંગ ફેસ્ટિવલ, ફ્લોટિંગનો અર્થ થાય છે મિત્રો તરતો, મધ્યપ્રદેશના મંદસૌર ખાતે. ખાસ યાદ રાખવાનું છે કે ગાંધીસાગર ફ્લોટિંગ ફેસ્ટિવલના નામે મિત્રો આ જાણીતો છે. અને ઉષા ઠાકુર, જે મધ્યપ્રદેશ સરકારના પ્રવાસન, સંસ્કૃતિ અને ધાર્મિક ટ્રસ્ટ એન્ડોર્સમેન્ટ મંત્રી છે, એને ઉદ્ઘાટન કર્યું છે. આ ફેસ્ટિવલમાં મુલાકાતીઓ ફ્લોટિંગ સ્ટેજ, ફ્લોટિંગ માર્કેટ, બોટ સ્પા, બોટ સફારી અને લાઇવ મ્યુઝિકનો મિત્રો આનંદ માણી શકશે. પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી 3 મહિના સુધી ચાલુ રહેશે અને સાહસિક પ્રવૃત્તિઓ પણ મિત્રો 6 મહિના સુધી ચાલુ રહેશે. અહીંયા થોડીક ઇમેજ તમને દર્શાવી છે કે આ ઇમેજ દ્વારા તમે જોઈ શકો છો કે ફ્લોટિંગ ફેસ્ટિવલ કઈ રીતનો છે. આગળનો મુદ્દો છે, તાજેતરમાં કયા વ્યક્તિએ નવી દિલ્હીમાં ભારત ભ્રમણ 2023 પહેલની શરૂઆત કરી? તાજેતરમાં કયા વ્યક્તિએ નવી દિલ્હીમાં ભારત ભ્રમણ 2023 પહેલની શરૂઆત કરી? તો મિત્રો એ છે જી કિશન રેડ્ડી. હવે પ્રવાસન મંત્રી છે મિત્રો, ભારતીય પ્રવાસન મંત્રી, ખાસ કરીને કેન્દ્રના મંત્રી તરીકે તમારે યાદ રાખવાનું છે જી કિશન રેડ્ડી, જે પ્રવાસન મંત્રી છે. તો પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડીએ ભારત ભ્રમણ 2023 પહેલની શરૂઆત કરી છે અને તેના લોગોનું અનાવરણ પણ કર્યું. દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટેની ભવ્ય યોજનાઓ અને પ્રવૃત્તિઓનો પ્રારંભ પણ મિત્રો વર્ષની શરૂઆતમાં કર્યો. જી કિશન રેડ્ડીના મતે આ વર્ષે 1 લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ ભારતની મુલાકાત લેશે. તેઓ સ્મારકો, તહેવારો સહિત ભારતની સંસ્કૃતિનું સમગ્ર સ્વરૂપ દર્શાવવાની અંદર કાર્ય કરશે. આ મિત્રો પ્રવાસન મંત્રીએ ભારત ભ્રમણ 2023 પહેલની શરૂઆત કરી છે. પ્રવાસન મંત્રી કોણ છે એવું તમને પૂછે તો યાદ રાખવાનું છે જી કિશન રેડ્ડી. આ સાથે રેડ્ડીએ મિત્રો ઉમેર્યું કે G20ના દરેક વિદેશી પ્રતિનિધિ ભારતની સંસ્કૃતિ, વારસો અને પ્રવાસન સ્થળોના બ્રાન્ડ એમ્બેસેડર પણ હશે. તેમણે વધુમાં જણાવ્યું કે તેમનું મંત્રાલય આ વર્ષે વિદેશી મુલાકાતીઓ માટે અનુકૂળ વાતાવરણ મેળવવા માટે ભારતીય મિશન અને અન્ય હિતધારકો સાથે સંકલન કરી રહ્યું છે. આગળનો મુદ્દો છે, મેડ્રિડ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો 2025માં કયા દેશ થીમ કન્ટ્રી હશે? મિત્રો આની અંદર દેશો હોય છે થીમની અંદર, એટલે તમે આ પ્રશ્નોને સમજો. મેડ્રિડ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો 2025ની અંદર એવો કયો દેશ છે કે જે થીમ તરીકે વર્ષે? તો મિત્રો એ છે આપણું ભારત. આપણા માટે આનાથી વિશેષ કાંઈ ગૌરવ લેવા જેવી બાબત હોય નહીં. ભારતમાં સ્પેનના રાજદૂત છે મિત્રો જોસ મારિયા, યાદ રાખજો જોસ મારિયા રિદાઓ, સ્પેનના રાજદૂત છે, જેને આપણે એમ્બેસેડર પણ કહી શકીએ. તો એ છે મિત્રો જોસ મારિયા. 2025માં મેડ્રિડ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાની અંદર ભારતને કેન્દ્રમાં દર્શાવશે. ભારતે 46મા આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળામાં સ્પેનને થીમ કન્ટ્રી તરીકે આમંત્રણ આપેલું છે. હવે મિત્રો આ યાદ રાખજો, 46ની અંદર થીમની અંદર સ્પેન છે. અને જ્યારે અહીંયા આપણે 2025ની વાત કરીએ છીએ તો એની અંદર મુખ્ય થીમની અંદર મિત્રો દેશ ભારત હશે. આયોજન કરવાનું છે સ્પેન, ત્યારે ભારત, અને ભારતે આયોજન કર્યું ત્યારે સ્પેન. હવે મેડ્રિડ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા વિશે ચર્ચા કરીએ તો 1933માં શરૂ થઈ ગયેલો,
સ્પેનિશ ગૃહયુદ્ધને કારણે થોડા વર્ષો માટે બંધ રહ્યો. મેડ્રિડ પુસ્તક મેળો આંતરરાષ્ટ્રીય મેળો છે. મેળામાં મુખ્યત્વે સ્પેનિશ બોલતા દેશોના પુસ્તકો દર્શાવવામાં આવે છે. આ મેળો અતિથિ દેશના સાહિત્યને પ્રોત્સાહન આપે છે અને અન્ય જે ભાષા બોલી શકે છે. 2018માં અતિથિ દેશ સોમાનિયા હતો, 2019માં ડોમિનિકન રિપબ્લિક, જ્યારે 2020 અને 2021 માટે નિર્ધારિત ઇવેન્ટ સ્પેનમાં COVID-19ના રોગચાળાને કારણે મિત્રો સ્થગિત કરવામાં આવેલી. એના પછીનો મુદ્દો છે, તાજેતરમાં કયા સ્થળે કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ શરૂ થયો છે. તો મિત્રો એ છે મુંબઈ, દેશની આર્થિક રાજધાની અને મહારાષ્ટ્રનું પાટનગર. હવે 4 ફેબ્રુઆરીથી મુંબઈમાં કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ શરૂ થયો છે. કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ દર વર્ષે ઉજવાતા ભારતના મુખ્ય તહેવારોમાંનો એક, એની સાથે દર વર્ષે તેનું આયોજન મુંબઈના કાલા ઘોડા આર્ટ ડિસ્ટ્રિક્ટમાં કરવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં થિયેટર, સંગીત, ફિલ્મો, કોમેડી અને વિશ્વકલાનું પ્રદર્શન અને એની સાથે ઉજવણી કરવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં શહેર અને બહારના 1,50,000થી વધુ લોકો મિત્રો ભાગ લેવાના છે. આ વર્ષે આ ઉત્સવની 24મી આવૃત્તિ છે. આ ફેસ્ટિવલ 13 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. ચર્ચા આપણે કરી રહ્યા છીએ કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલની. મિત્રો અહીં આપણે કરંટ અફેર્સની આપલેમાંથી તમને અમે માહિતી આપી ચૂક્યા છીએ. આજના અગત્યના મુદ્દાઓ કે જે તલાટીથી લઈને મિત્રો જીપીએસસી યુપીએસસી સુધીના પરીક્ષાની અંદર પૂછાય છે, તો એ મુદ્દાઓને આપણે અહીં લેવાનો પ્રયત્ન કર્યો છે. હવે થોડાક પ્રશ્નો છે, કોણ બનેગા જ્ઞાનપતિ થીમ કે કોણ બનેગા જ્ઞાનપતિ મિત્રો વિભાગ અંતર્ગત, એમાં પ્રથમ પ્રશ્ન તમને કરંટ અફેરનો આપશું, જેનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનની અંદર આપવાનો છે. આનો વિસ્તૃત જવાબ અમે આવતીકાલના કરંટ અફેરમાં તમને આપશું. તાજેતરમાં કયા વ્યક્તિ નામીબિયા ભારતના હાઈ કમિશનર તરીકે નિયુક્ત થયા. ભારતના કમિશનર તરીકે નિયુક્ત થયા છે. આનો જવાબ મિત્રો કોમેન્ટ સેક્શનની અંદર આપવાનું ચૂકતા નહીં. આજના પ્રશ્નોની ચર્ચા કરીએ. તલાટીકમ મંત્રી 2016નું પેપર આપણે સોલ્વ કરી રહ્યા છીએ. ગોલકની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો ઘનફળમાં કેટલા ટકાનો વધારો થાય? ઓપ્શન તમારી સામે છે. મિત્રો ગણિતના પ્રશ્ન અત્યારે તમારે સોલ્વ થાય તો જવાબ આપી શકો છો. બાકી આપણે તલાટીની એક્ઝામ અગાઉ તલાટીના જેટલા પણ ગણિતના પ્રશ્નો છે એ તમારી સમક્ષ મૂકવાના છીએ. નીચેના શબ્દ સમૂહ માટે કયો સમાસિક શબ્દ યોગ્ય નથી? ઓપ્શન તમારી સામે છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જ્યારે ચોથો પ્રશ્ન છે, કવિવર નાના લાલને ઉદ્યો પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્રરાજ કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા? એના ઓપ્શન પણ તમારી સામે છે. અને મિત્રો પાંચમો પ્રશ્ન, મહેસૂલી વર્ષ પહેલી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર કે એપ્રિલ ક્યાંથી શરૂ થાય છે? પાંચે પાંચ પ્રશ્નોના જવાબ તમે કોમેન્ટ સેક્શનની અંદર આપશો મિત્રો, એવી રાહ રહેશે. અહીંયા આપણે કરંટ અફેરને પૂર્ણ કરીએ છીએ. આશા રાખીએ કે આ કરંટ અફેર્સ તમને ખૂબ ઉપયોગી થશે અને મિત્રો નજીકની પરીક્ષાઓની અંદર ખાસ આમાંથી તમે ગુણભાર મેળવવામાં સફળ થશો. જે મિત્રો પ્રથમ વખત છે, હજી સુધીમાં ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ ઓલ આપી દેજો, જેથી વિડીયો આવતાની સાથે જ તમારા સુધી નોટિફિકેશન પહોંચે. અન્ય મિત્રો જે સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે એ મિત્રો વિડીયોને લાઈક અને એક લિંક સ્વરૂપે તમારા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી એ પણ મિત્રો કરંટ અફેર્સ સારી રીતે જાણી શકે. આવી જ માહિતી, આવા જ મોટિવેશન, આવા પ્રશ્નો અને મિત્રો તમામ બાબતો સાથે આવતીકાલે ફરી એક વખત તમારી સમક્ષ હાજર થશું. જય હિન્દ, જય ભારત.